સંખ્યા રેખા પર બિંદુ ક્યાં છે? જુઓ કે અહીં એક સંખ્યા રેખા છે જે 1.5 અથવા 1.5 દશાંશથી શરૂ થાય છે અને અહીં 1.7 દશાંશ સુધી છે. અહીંયા જે બ્લુ ટિક માર્ક અથવા નિશાની છે તેમની વચ્ચેનું અંતર 1 દશાંશ જેટલું છે. કારણ કે જુઓ અહીં 1.5 દશાંશ છે અને તેમાં 1 દશાંશ ઉમેરતા 1.6 એટલે કે 1.6 દશાંશ મળે. તે જ રીતે અહીં 1.7 દશાંશ મળે છે. આમ અહીં આ જે અંતર છે તે 1 દશાંશ જેટલું છે, અથવા જો પોઈન્ટમાં દર્શાવીએ તો 0.1 અને અપૂર્ણાંકમાં દર્શાવવા હોય તો 1/10. આમ આ દરેક ભૂરા રંગની નિશાની વચ્ચેનું અંતર 1 દશાંશ છે. પણ આપણે જાણવા માંગીએ છીએ કે આ લીલા રંગનું જે બિંદુ છે તે શું દર્શાવે છે. હવે તે શોધવા માટે આ કાળા રંગની જે નિશાનીઓ છે તે શું દર્શાવે છે તે પણ જાણવું પડે. આપણે જાણીએ છીએ કે અહીંથી અહીંનું અંતર 1 દશાંશ જેટલું છે અને તેની વચ્ચે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એક સરખા ભાગ છે. આમ આ જે ભાગ છે 10 એક સરખા ભાગમાંથી એક ભાગ છે, માટે તે આ કુલ અંતરનો 1 દશાંશ ભાગ છે. આમ આ ભાગ આ 1 દશાંશ ભાગનો પણ 1 દશાંશમો ભાગ છે, કારણ કે આ અંતર 1 દશાંશ જેટલું છે. બીજી રીતે કહીએ તો તે 1/7 છે. આમ 1 દશાંશનો 1 દશાંશમો ભાગ. આમ જો તમે 1 દશાંશ લો અને તેને પણ 10 ભાગમાં વહેંચો તો તમને 1/7 મળે. આમ આ દરેક ભાગ 1/7 છે. આ વધુ 1/7, અહીં પણ 1/7. આમ જુઓ કે આપણે આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલા શતાંશની જરૂર પડે. આ 1, 2, 3, 4, 5, 6 અને 7 1/7, એટલે કે તે 7 શતાંશ દર્શાવે છે. અને જો પોઈન્ટમાં દર્શાવવું હોય તો 0.07. આમ આ જે 7 છે તે શતાંશના સ્થાને છે. હવે આખી બાબત ફરીથી સમજી લઈએ તો આપણે 1.5થી શરૂ કર્યું 1.5 દશાંશ અને તેનાથી પણ 7 શતાંશ જેટલા અંતરે આગળ વધ્યા. આમ તેમાં 7 શતાંશ ઉમેરીએ. આમ 1.5 દશાંશ અને બીજા વધુ 7 શતાંશ એટલે આપણને મળે 1.57, અથવા કહી શકાય કે 1.57 શતાંશ. આમ આપણું જે બિંદુ છે તે દર્શાવે છે 1.57. 1.5 દશાંશ અને બીજા 7 શતાંશ ઉમેરવાથી આપણને મળે છે 1.57 શતાંશ.